તો હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન ચેનલમાં દરેકનું હાર્દિક સ્વાગત છે આપણે અભ્યાસ કરીએ છીએ સ્ટેટ વિષયમાં લઘુ નિદેશ પરીક્ષણમાં આપણે ભણીએ છીએ એફ વિતરણ હવે આ લેક્ચર આપણો આ પાર્ટ આ ભાગ આપણો આ એફ વિતરણનો છેલ્લો ભાગ છે આ છેલ્લો પાર્ટ છે અને મેં આખું એફ વિતરણ આ સિરીઝમાં કમ્પ્લીટ કરાવી દીધું છે અને તમે જો એફ વિતરણ જેને પણ પાક્કું કરવો તેને મોકલો આ વિડીયો બરાબર છે હવે આના પછી આપણે ટી વિતરણ ચાલુ કરશું એ ખૂબ જ અગત્યનું છે એફ વિતરણમાં તો એક જ દાખલો પૂછાય છે અને આ દાખલા મેં જેટલા કરાવેલા છે ને એમાંથી જ ચોક્કસ પૂછાશે એ પણ હું તમને કહું છું બરાબર છે કારણ કે બધી રીત તમે કવર કરી દીધી કંઈ બાકી જ નથી રહેતું પૂછવા જેવું બરાબર હવે અહીંયા બે દાખલા લખેલા છે નવમો દાખલો અને દસમો દાખલો ભાગના વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડતી કે આ દાખલામાં શું કરવાનું છે ગૂંચવાઈ જાય છે તો હવે આપણે જોઈએ ને આને સોલ્વ કરીએ છીએ જો નવ દસ બે દાખલા કરવાના પહેલાં નવમો દાખલાનું સોલ્યુશન કરીએ બરાબર આ નોટમાં તમે લખતા જ જજો અને એક ટ્લોક ટેબલ કેલ્શિયમ બધું સાથે લઈને બેસજો હું જે કંઈ કરાવે એ તમારે લખી જ દેવાનું ચાલો એક્ઝામ્પલ નંબર નવ હવે આપણે થોડીક સ્પીડ રાખીએ કારણ કે તે વિતરણ બધું જ પટાવાનું છે એટલે ચાલો બંને નિર્દેશો એક જ સમસ્તીમાંથી લેવામાં આવ્યા છે એફ વિતરણનો ઉપયોગ કરો જો અહીંયા કહી દીધું કે એફ વિતરણનો ઉપયોગ કરો તો આપણે એફ વિતરણનો જ ઉપયોગ કરવાનો બરાબર બીજું કંઈ નહીં કરવાનું અહીંયા બે વિગતની બે માહિતી આપેલી છે અહીંયા કદ આપેલી છે આપણે લખી દઈએ એન વન બરાબર દસ એન ટુ બરાબર બાર ચાલો હવે મધ્યક આપી દીધો છે એટલે એક્સ વાર આપી દીધો એક્સ વાર વન કેટલો છે બાર એક્સ ટુ બાર કેટલો છે પંદર ચાલો અહીંયા પ્રમાણિત વિચલન આપી દીધો છે હવે કહેવાની જરૂર નહીં પડે પ્રમાણિત વિચલન એટલે એસ બરાબર ખબર જ હોવી જોઈએ એસ વન તમને આપી દીધો ત્રણ પોઈન્ટ એકસો બાસઠ અહીંયા એસ આપી દીધો છે પાંચ પોઈન્ટ એકસો ને પંદર અને હંમેશા યાદ રાખશું જ્યારે તમે એસ આપી દે છે દાખલામાં ત્યારે તમારે એનો પહેલો સ્ક્વેર કરી દેવાનો જો આ મધ્યક એક્સ બાર એ તમારે કઈ નથી કામ લાગવાનું ગૂચવા માટે આપેલો છે એટલે બધા ભૂલી જાય છે કે આમાં કઈ રીત કરવાની જો હું શીખવાડું આમાં પહેલી રીત કરવાની તમને કઈ રીત પહેલી જો અહીંયા બે માહિતી કરવાની છે આપણે બરાબર હું અહીંયા સૂત્ર લખી રહ્યો છે કે એસ વન સ્ક્વેર અહીંયા અહીંયા એસ ટુ સ્ક્વેર કંઈ નહીં સમજ પડે તો મને કહેજો પછી જો એન વન એસ વન સ્ક્વેર છેદમાં શું આવે એન વન માઇનસ વન અહીંયા શું આવે એન ટુ એસ ટુ સ્ક્વેર છેદમાં એન ટુ માઇનસ વન ચાલો એન વન આપણો કેટલો છે દસ હવે એસ વન સ્ક્વેર કેવી રીતે શોધવાનો તો આનો વર્ગ કરી દેવાનો એસ વનનો વર્ક કરી દો ત્રણ પોઈન્ટ એકસો બાસઠ ગુણ્યાની નિશાની નહીં સિકવલ તો એટલે કે જેટલો જવાબ એટલો અહીંયા લખી દો ગુણાકારમાં નવ પોઈન્ટ નવ્વાણું નવ પોઈન્ટ નવ્વાણું લખી દો ને અને આઠ પણ લખી દો ચાલો પાછો નવ પોઈન્ટ નવસો ને અઠ્ઠાણું લખી દો અને છેદમાં એન વન માઇનસ વન એટલે અહીંયા નવ લખી દો બરાબર દસ માટે એક જાય તો નવ હવે અહીંયા પણ જોઈ લો એસ ટુ કઈ રીતે શોધવાના તો પહેલાં અહીંયા બાર લખી દઉં એન ટુ એટલે બાર એના ગુણાકાર કેટલા કરવાના એસ ટુ તો પાંચ પોઈન્ટ એકસો પંદરનો વર્ક કરી દો પાંચ પોઈન્ટ એકસો પંદર ગુણાકારની નિશાની અને એઝી એટલે છવ્વીસ પોઈન્ટ એકસો લખો છવ્વીસ પોઈન્ટ એકસો ને બરાબર એના છેદમાં શું લખવાનું એન ટુ એટલે બાર માઇનસ એક કેટલા થાય તો અગિયાર થાય તો એ લખી દો ચાલો હવે શું કરો અહીંયા પાછા આવી જાઓ ચાલો નવ પોઈન્ટ નવસો અઠ્ઠાણું કરો એના ગુણ્યા દસ કરો જેટલો જવાબ આવે એના ભાગ્યા નવ કરી દો તો અગિયાર પોઈન્ટ અગિયાર જવાબ આવ્યો તમારો અગિયાર અગિયાર આ તમારો જવાબ આવ્યો એસ વન સ્ક્વેરનો હવે એવી રીતે આપણે એસ ટુ સ્ક્વેર શોધીએ ચાલો એસ કઈ રીતે શોધવાનો તો આ જે જવાબ આવ્યો છે છવ્વીસ એકસો ત્રેસઠ ગુણ્યા બાર કરો એના જવાબ આવ્યો એના ભાગ્યે અગિયાર કરી દો તો તમારો કંઈ જવાબ આવ્યો હશે અઠ્ઠાવીસ પોઈન્ટ ચોપન આપણા એસ ટુ સ્ક્વેરનો જવાબ આવ્યો છે બરાબર અહીંયા એસ ટુ સ્ક્વેર એસ વન સ્ક્વેર આટલું થયું એટલે ત્રીજા સ્ટેપ પર પહોંચી જાવ એફકેલ પર ફટાફટ એફકેલ હવે હવે જો હવે તો જલ્દી જલ્દી થવા જોઈએ આપણે બહુ બધા દાખલા કરી દીધા ચાલો આ બેમાંથી મોટું કોણ છે તો એસ ટુ સ્ક્વેર તો અહીંયા લખો એસ ટુ સ્ક્વેરના છેદમાં એસ વન સ્ક્વેર ચાલો એસ ટુ સ્ક્વેર કેટલા છે આપણા તો અઠ્ઠાવીસ પોઈન્ટ ચોપન અને એના છેદમાં કરી દો અગિયાર પોઈન્ટ અગિયાર જો મને તો કોન્ફિડન્સ આવી ગયો છે કારણ કે મારા મને તો હવે આવડી ગયો છે મેં તો બહુ બધા દાખલા કરી દીધા આવો જ કોન્ફિડન્સ તમને પણ આવવો જોઈએ બરાબર ચલો અઠ્ઠાવીસ પોઈન્ટ ચોપન ભાગ્યા અગિયાર પોઈન્ટ અગિયાર કેટલા આવ્યો જવાબ બે ને સત્તાવન જવાબ આવ્યો આ આપણો આવી ગયો છે એફકેલનો જવાબ અહીંયા હું લખી દઉં છું એફકેલ ચલો આટલું કામ થઈ ગયું એટલે તો આપણે કયા સ્ટેપ પર પહોંચી જવાનું યાદ રહેવું જોઈએ સ્વતંત્રતાની માત્રા શોધવાની ચોથા સ્ટેપ પર તો અહીંયા લખી દઉં સ્વતંત્રતાની માત્રા ચલો સ્વતંત્રતાની માત્રા કઈ રીતે શોધવાની તો હું તમને સમજાવી બે રીત આવે એક આ રીતે સૂત્ર મૂકે તો આ રીત અલગ છે આ રીતે મૂકે તો આ રીત પણ આપણે કઈ રીતે જો અહીંયા બીજું સૂત્ર મૂકેલું છે આપણે ખાસ યાદ રાખજો બીજું સૂત્ર એટલે આપણે આ બીજી રીત કઈ જ નથી કંઈ યાદ નહીં રાખવાનું જો બીજી રીત કરીએ ને એટલે પેલું અહીંયા વી વન વી ટુ તો પહેલાં સેમ લખવાનું જ છે બીજી રીત છે ને એટલે અહીંયા એન લખો અહીંયા એન વન લખો અમારી પણ માઇનસ વન અમારી પણ માઇનસ વન એ રીત ચાલો એન ટુ માઇનસ વન એટલે બાર માઇનસ એક બાર માઇનસ એક અગિયાર ચલો એન વન માઇનસ વન એટલે અહીંયા દસ માઇનસ એક એટલે નવ ચાલો આટલું થઈ ગયું હવે આપણે શું કરવાનું છે લોક ટેબલમાં કિંમત જોવાની છે બરાબર તો અહીંયા પહેલાં લખવાનું કે એફ ટેપની કિંમત એફ ટેબ એટલે શું કે એફના ટેબલમાં જોવાનું છે એમ એફ ટેપની કિંમત કોસ્તકમાં જોતા કોસ્તકમાં જોતા હવે કઈ રીતે જોવાની એ પણ હું તમને આ લેક્ચરમાં કહેવા કારણ કે અડધા સ્ટુડન્ટ તો નવા આવ્યો હશે પાછા એટલે પહેલાંના વિડીયો તો નહીં જોઈ બરાબર હવે જો અહીંયા જો વી વન તો વી વન છે ને એ તમારે અહીંયા જોવાનું આ આડી લાઈનમાં આ વી ટુ છે ને એ તમારી ઊભી લાઈનમાં જવાનું તો વી વનની કિંમત આપણે અગિયાર છે તો આડી લાઈનમાં અગિયાર જુઓ અને વી ટુની કિંમત આપણે ઊભી લાઈનમાં નવ જોવાની છે ચાલો તો હવે આપણે લોક ટેબલ જોઈએ છે ટેબલ નહીં હોય તો પીડીએફ મોકલેલી જ છે એમાંથી તમે સેન્ડ જોઈ લેજો હું તમને સેન્ડ કરી દેવા બરાબર ચાલો જો હવે આડી લાઈનમાં અગિયાર તો આપણા છે નહીં તો આપણે ઇન્ફિનિટીની કિંમત લઈ લેવાની બરાબર અને ઊભી લાઈનમાં જે નવ હોય ને એની કિંમત લઈ લેવાની એટલે અહીંયા ઇન્ફિનિટી લઈ લો અને અહીંયા નવ લઈ લો અને આ જે બંને મળે એ આપણો જવાબ લખી દેવાનો હોય બરાબર ચાલો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો એફટેપ મળી જાય છે કોષ્ટકમાં રીઝોટા એફટેપ આપણું મળે છે ત્રણ પોઈન્ટ દસ ત્રણ પોઈન્ટ દસ આપણે ટેપ મળી જાય છે હવે આપણે શું કરવાનું નિર્ણય લેવાનો પાંચમા સ્ટેપ પણ નિર્ણય લેવાનો નિર્ણય અને એમાં અહીંયા લખી દેવાનું એફકેલ અને અહીંયા એફટેપ ચલો ટેપ અહીંયા આપણે શોધી દેવાનું ત્રણ પોઈન્ટ દસ ને એફકેલ આપણે કેટલા શોધેલા છે અહીંયા આ રીતે બે પોઈન્ટ સત્તાવન ચાલો શું મોટું છે તો ટેપ મોટા છે તો આવી રીતે લખી દો આ શું થયું લેશ જાય ને એટલે અહીંયા લખી દો પરિકલ્પનાનો સ્વીકાર લેસ દેન આવે તો સ્વીકાર ને ગ્રેટર દેન આવે તો અસ્વીકાર આવે બરાબર આ બધું પહેલાં શીખવી દીધું છે પરિકલ્પનાનો સ્વીકાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે સ્ક્રીનશોટ લઈ લો છો નિ વંચાતો હોય તો અને એક્ઝામ્પલ નવો આપણો પૂરો થાય છે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર દસ ઓકે તો એની પહેલાં હું આ પૂછી કરું છું અને આમાં જો તમારી કિંમત જોવામાં કંઈ ભૂલ થતી હોય ને તો તમે મને ફોન કરીને પૂછી લેજો અથવા મને વોટ્સએપ પર મેસેજ કરજો હું પાછું વ્યવસ્થિત બરાબર કહી દેવા દસ દાખલા આપણે કરીએ ફ્રેન્ડ્સ અચ્છા આ એફ્રના ચાલો હવે આપણે કરીએ દસમો દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ધ્યાનથી જોજો ને શાંતિથી જોજો આ શાંતિથી દાખલો કરજો દસમો દાખલો ગૂંચવાઈ જવાય એવો છે જો અહીંયા આપણે કરીએ એક્ઝામ્પલ નંબર દસ ચાલો દસ અને નવ એકમવાળા બે નહીં દસો બરાબર તો આપણે અહીંયા પહેલાં લખી દઈએ એન વન બરાબર દસ એન ટુ બરાબર નવ બે ની દસોના મધ્યક અનુક્રમે દસ અને બાર છે એટલે એક્સ બાર વન આપેલો આપણે આપેલો છે દસ એક્સ ટુ બાર આપણે આપેલો હા એક્સ ટુ બાર આપણે આપેલો છે પંદર જ્યારે તેમના પ્રાપ્તાંકોના વર્ગોનો સરવરો પ્રાપ્તાંકો એટલે શું અવલોકનો અવલોકનોના વર્ગોનો સરવરો કેટલો આપેલો છે ઓગણત્રીસો વીસ અને પચીસસો વીસ એટલે આ શું આપી દઉં ખબર આપણે સિગ્મા એક્સનો એક્સ વન નો ઓગણત્રીસો વીસ અને અહીંયા આપણે સીગમાં ટુ નો સ્ક્વેર પચીસસો ને બાવીસ આ પચીસસો વીસ બરાબર આટલું થયું સમજ પડીએ આ શું આપેલું છે પહેલાં વર્ગોનો સરવાળો આપેલો છે બરાબર સ્ક્વેર આપી દીધો છે એક્સનો સ્કવેર જે આપણે કરીએ ને એ અહીંયા ટોટલ આપેલું છે એનો સરવાળો આપેલો છે ચલો આટલું થાય એની પહેલાં આપણે છે ને એસ નોટ લખી દઈએ એસ નોટ ઇઝિકવલ ટુ સીગમાં વન ન સ્કલ ટુ સીગમાં ટુ ન શકાય ચાલો બીજા સ્ટેપમાં શું કરવાનું છે હવે તમે યાદ રાખો ક્યાં તોણમાંથી કયો સૂતર આવે જો આમાં સ્ક્વેરવાળું મને દેખાય ને તો આ સ્ક્વેરવાળું સુધરાવું હોય બરાબર પણ જો સ્ક્વેરવાળું સૂત્ર લખતા પહેલાં અહીંયા મારી પાસે તો એક જ વિગત છે બરાબર એક જ વિગત છે હું સમજાવું છું પહેલાં હું સૂત્ર લખું છું પછી હું તમને સમજાવજો સૂત્ર હું લખું છું એસ વન સ્ક્વેર બરાબર એસ વન સ્ક્વેર બરાબર એકના છેદમાં એન વન માઇનસ વન અહીંયા ગુનાકારમાં સીગમાં એક્સનો સ્ક્વેર માઇનસ સીગમાં એક્સ આખાનો સ્ક્વેર છેદમાં એન વન બરાબર અહીંયા પણ લખી દઉં છું એસ ટુ સ્ક્વેર બરાબર એકના છેદમાં એન ટુ માઇનસ વન ગુનાકારમાં અહીંયા લખવાનું સીગમાં એક્સ ટુનો સ્ક્વેર માઇનસ સીગમાં એક્સ ટુ આખાનો સ્ક્વેર છેદમાં એન ટુ બરાબર એન ટુ ચાલો હવે જો પહેલાં હું એક લખી દઉં છું અહીંયા ચલો હવે એન વન માઇનસ વન એટલે અહીંયા દસમાંથી એક જાય તો કેટલા રહી નવ બરાબર છે સીગમાં એક્સ સ્ક્વેર સીગમાં એક્સ વન સ્ક્વેર છે હા સીગમાં એક્સ વન સ્ક્વેર કેટલા પહેલાં છે ઓગણત્રીસસો વીસ તો અહીંયા ઓગણત્રીસસો વીસ લખવાના માઇનસ હવે જુઓ ફ્રેન્ડ્સ આ એન વન એન વન કેટલા છે દસ હવે આપણી પાસે આ વિગત નથી સીગમાં એક્સ વન નથી આપણી પાસે પછી આપણે એનો સ્ક્વેર કરશું બરાબર તો સીગમાં એક્સ વન નથી તો હવે એ કેવી રીતે શોધાય હવે આ જ જોવાનું છે એકદમ ધ્યાનથી જોજો બરાબર આપણી પાસે આ વિગત ઉપરની નથી સીગમાં એક્સ આપણે શોધવાનું છે સીગમાં એક્સ વન જો આપણે આ શોધવાનું છે જો ધ્યાનથી જોજો હે આપણે સીગમાં એક્સ વન શોધવાનું છે બરાબર પછી આપણે એનો શું કરશું જે જવાબ મળશે એનો આપણે પછી સ્ક્વેર કરશું એ રકમ અહીંયા આવે બરાબર છે તો હવે આ શોધવા માટે મારે શું કરવાનું તો અહીંયા મને એક એક્સ બાર આપેલો છે એક્સ બાર વન આ શાંતિથી સમજી લો જો એક્સ બાર જ્યારે આપણે શોધીએ એક્સ બાર વન ત્યારે એનું સૂત્ર શું હોય કે ભાઈ સીગમાં એક્સ વનના છેદમાં એન વન આ રીતે આપણે શોધીએ બરાબર સીગમાં એક્સના છેદમાં એન તો અહીંયા જે રકમ આપેલી ને આપણે એ રીતે પહેલામાં ગોઠવી દઈએ જો એક્સ બાર વન આપણે કેટલા આપેલો દસ આપેલો તો અહીંયા દસ લખી દો ચલો આ તો આપણી પાસે નથી તો આપણે અહીંયા લખી દઈએ સિગમા એક્સ વન ને એન વન આપણી પાસે આપેલો છે દસ તો હવે જો થઈ ગયું આ દસ ગુણ્યા દસ કરી દે એટલે કેટલા આવી જાય સો તો સિગમા એક્સ વન આપણે મળી ગયો બરાબર અહીંયા એટલે ક્વેશનમાં કરું તો આપણે કેટલા આવી ગયા સો હવે આ સો આપણે અહીંયા લખવાના અને આ સોનો આપણે સ્ક્વેર કરવાનો બરાબર જો સમજ પડી ગઈ શું કર્યું છે બરાબર છે હવે આ ભૂસી કરું છું અહીંયા સોનો સ્ક્વેર થઈ જાય પછી એના ભાગ્યે અહીંયા દસ થાય ચલો અહીંયા પણ એ રીતે આપણે કરી દઈએ ચલો સૌથી પહેલાં એસ ટુ સ્ક્વેર બરાબર એક એસ ઇઝ ચાલો એન ટુ માઇનસ વન એટલે નવમાંથી એક જાય તો આઠ ચાલો અહીંયા શું લખવાનું શીખમાં એક્સ ટુ સ્કવેર એટલે બેઠી રકમ પચીસ વીસ લખવાની બરાબર એનો વર્ક પાછો નથી કરવાનો ચાલો આ રકમ ઉપર નહીં જો આપણે અમા શોધીએ રીતે અમા પણ શોધવાની એન ટુ અહીંયા લખેલા છે નવ ચલો હવે આપણે આ રકમ શોધીએ જો અહીંયા પાછું હું લખું છું સીખમાં એક્સ ટુવાળી રકમ આપણે શોધવાની છે બરાબર પછી એનો આપણે સ્ક્વેર કરશું બરાબર ચાલો હવે આ શોધવી હોય ત્યારે આપણે એક્સ ટુ બાર કઈ રીતે શોધીએ કે એક્સ ટુ છેદમાં શું કરીએ છીએ એક્સ ના છેદમાં એન ટુ ચાલો સિગમા એક્સ ટુના શેરમાં એન ટુ કરીએ તો હમ આપણે એક્સ વનની રકમ કેટલી આવેલી છે પંદર તો અહીંયા પંદર લખી દો સીગમા એક્સ ટુ તો આપણે શોધવાના જ છે એન ટુ કેટલા છે એન ટુ નવ હવે પંદર ગુણ્યા નવ કરો કેલ્શિયમ એટલે એકસો પાંત્રીસ આવશે તો એકસો પાંત્રીસ આપણો સિગમા ટુ થઈ ગયો એટલે આપણો જે આ જવાબ હતો ને ક્વેશ્ચન માર્ક વાલો એ અહીંયા મળી ગયો એકસો પાંત્રીસ હવે આપણે એનો વર્ક કરીને અહીંયા લખવાનો ભાઈ ચાલો તો અહીંયા આપણે પહેલાં લખી દઈએ એકસો પાંત્રીસ અને એનો વર્ક બરાબર આવી રીતે હોય હવે આ જ સ્ટેપમાં છે ને બધા ગૂંચવાઈ જાય છે એટલે મેં અહીંયા શાંતિથી સમજાવ્યું છે કે તમને સમજ પડે ચલો હવે કેલ્સી લઈ લો હું જેમ કે એમ કરવાનું છે સૌથી પહેલાં અહીંયા તમે એકના છેદમાં નવ છે ને એ લખી દો બેઠા એકના છેદમાં નવ અહીંયા પણ છે ને એસ ટુ સ્કવેર લખો અને અહીંયા પણ એકના છેદમાં આઠ બેઠા અહીંયા નીચે ઉતારી દો બરાબર હવે શું કરો સૌથી પહેલાં સોનો સ્ક્વેર કેલ્સી પર કરો સો ગુણ્યા પહેલાં સો કરો પછી ગુણ્યા કરો ને પછી ઇન્ટુ એટલે દસ હજાર આવશે દસ હજાર ભાગ્યા દસ કરો એક હજાર આવ્યો ઓગણત્રીસસો વીસમાંથી એક હજાર બાદ કરો ઓગણીસસો વીસ આવ્યો બરાબર તો અહીંયા ઓગણીસસો વીસ લખો અહીંયા પણ એ રીતે જ કરો કે સૌથી પહેલાં એકસો પાંત્રીસ ગુણ્યા એટલે અઢારસો અઢારસો અઢાર હજાર બસો પચીસ અઢાર હજાર બસો કરો બે હજાર પચીસ વીસમાંથી આજે અમને જવા આવ્યો કેલ્સિવા આપણો બે હજાર એ બાદ કરો એટલે ચારસો પંચાણું એ ચારસો અહીંયા લખો

હવે શું કરવાનું છે આ બે જવાબ તો આપણે મળી ગયા હવે પેલું આપણે પાછું એફકેલના પોઈન્ટ પર આવી જઈએ તો અહીંયા હું કરું છું કયો સ્ટેપ આપણો ત્રીજો સ્ટેપ ચલો એફકેલ બરાબર કયું મોટું કયું છે બંને માટે એસ વન મોટું છે ને તો એસ વન છેદમાં એસ ટુ સ્ક્વેર જે મોટું હોય અંશમાં લખી દેવાનું ચાલો બસો તેર પોઈન્ટ તેત્રીસ ભાગાઘરમાં એકસઠ પોઈન્ટ કરો બસો તે બસો તેર પોઈન્ટ ગયા એકસઠ પોઈન્ટ આઠસો ને પંચોતેર કેટલો જવાયું ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ આ તમારો આવી ગયો એફ કેલ એફકેલ ચલો હવે શું કરે સ્વતંત્રતાની માત્રા સ્વતંત્રતાની માત્રા હવે એ કઈ રીતે સમજો પહેલાં સૂત્રનો ઉપયોગ એટલે એઝ ઇટ ઇઝ હોલો વી વન વી ટુ પહેલાં તો લખી દેવાના અહીંયા શું આવે એન વન માઇનસ વન અહીંયા આવે એન ટુ માઇનસ વન ચલો એન વન માઇનસ વન એટલે દસ માઇનસ એક એટલે આવી જાય નવ ચલો અહીંયા શું આવે એન ટુ વન એટલે નવ માઇનસ એક એટલે આવી જાય આઠ ચાલો હવે કોષ્ટકમાં જોવાનું બરાબર તો અહીંયા લખી દેવાનું પહેલાં કે એફ ટેપની કિંમત કિંમત કોષ્ટકમાં જોતા ચાલો હવે શીખવાડેલું છે તું મેં કઈ રીતે જોવાની છે બરાબર પાછું શીખવાડી દઉં છું ઊભામાં અહીંયા નવ જુઓ અહીંયામાં આઠ જુઓ એટલે અહીંયા વી વનની જે કિંમત હોય ને અહીંયા આડામાં જોવાની વી ટુની જે કિંમત હોય ને ઊભામાં જોવાની તમારા લોક ટેબલ હવે લઈ લો ચાલો જો ઊભામાં પહેલે આડામાં અહીંયા જોઈ લો નવ નવ જો નવક આવે છે તો નવ જે આવતું હોય એની અને ઊભામાં આઠ જુઓ આઠ ચલો એ જે બે મળે એ જે વચ્ચે કિંમત હોય ત્રણ પોઈન્ટને ત્રણસો આડત્રીસ ત્રણ પોઈન્ટ ત્રણસો છે જો બંને જે વચ્ચે મળતું હોય ને એ કિંમત લેવાની ત્રણ પોઈન્ટ ત્રણસો છે તો આપણે અહીંયા પૂછતી કરીએ પહેલે અને આપણે એફટેપની કિંમત કેટલી મળી ત્રણ પોઈન્ટ ત્રણસો ચાલો હવે શું કરવાનું આટલું કામ થાય પછી આપણે નિર્ણય લઈ લઈએ ચાલો હવે અહીંયા લખવાનો નિર્ણય નિર્ણયમાં આપણે એ જોવાનો કે પરિકલ્પનાનો સ્વીકાર કરવાનો છે કે નથી કરવાનો બરાબર ચાલો તો નિર્ણય શોધતા પહેલાં મેં તમને શીખવાડેલું કે એફકેલ લખો અહીંયા ટેબ લખો ચાલો એફકેલ શું છે આપણે કેટલી લાવેલા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ તો ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ અહીંયા લખો એફટેપ મેં કેટલી કરી ત્રણ પોઈન્ટ ત્રણસો અડત્રીસ ચાલો હવે તમે એ જોવો કે આ બંનેમાંથી મોટું શું છે તો આ મોટું છે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ તો એની સામે તમે ગ્રેટર દેન કરી દો અને ગ્રેટર દેન આવે તો અહીંયા લખેલો જ કે પરિકલ્પનાનો અસ્વીકાર માટે પરિકલ્પનાનો અસ્વીકાર થાય બરાબર છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણા આ એફ વિતરણનો આખો ભાગ પૂરો થાય છે અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરવું આખી ટીવી વિતરણની આખી સિરીઝ ચાલુ કરીશું એફ વિતરણના દસ દાખલા તમે ખાસ કરી જજો ફ્રેન્ડ્સ આટલું કોઈ નહીં કરાવે હું તમને કહું છું જો આ કેવી કેવી રીતે કરાયેલું છે આ બધી રીતના અલગ અલગ દાખલા કરાવેલા છે અહીંયા પાછા અમે સ્ટેપ લખેલા છે એટલે આપણા દાખલા ગણવામાં કોઈ તકલીફ નહીં થાય બરાબર અને હજુ પણ હમણાં કંઈ નહીં સમજ પડે તો કહેજો અને તમારા મને એ મને એવો કોન્ફિડન્સ છે કે તમારા મનમાં આવે કે એવું કંઈ હશે નહીં ડાઉટ જેવું કારણ કે એ રીતે કરાયેલું છે ને કે તમને બધું સમજ પડી જાય બરાબર અને ચોપડીમાં આવા હવે પાંચ દસ બધા બીજા બધા દાખલા છે એ કરજો અને હું તો કેવું કે નહીં કરતા આ મારા ખાલી કરીને જજો એક ટોમન તમને આવડી જશે કારણ કે મેં છે ને બધી રીતનો એક એક દાખલો અહીંયા કરાવી દીધો છે બરાબર એક રીતનો કંઈ પાંચ છ દાખલો નથી કરાવેલા બધી રીતનો એક એક દાખલો કરાવેલો છે હવે આપણે સ્ટાર્ટ કરશું ટીવી વિતરણ હવે આવતા લેક્ચરમાં બરાબર આ બધા જ વિડીયો તમે શાંતિથી જોજો બરાબર અને નોટમાં લખજો તો જ આવડશે તમને તમારો ખૂબ ખૂબ આભાર તમારા બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરજો બરાબર